સિને દુનિયામાં કુમાર પ્રકાશન કેન્દ્ર દ્વારા હરણફાળ ભરવામાં આવી છે. અભ્યાસ કરતા બાળકો હવે અભ્યાસની માહિતી નજર સમક્ષ જ 3D વિડિયો રૂપે ભણી શકશે. પહેલી મે ગુજરાત સ્થાપના દિવસ હતો. પુસ્તકો સાથે ડિજિટલાઇઝેશન મેળવવાના અમારા સ્થાપક વડીલોના સ્વપ્નને પરિપૂર્ણ કરવા માટે કુમાર પ્રકાશન કેન્દ્ર દ્વારા ગુજરાતી ભાષામાં મોબાઈલ એપ્લિકેશન ફ્રી ઓગમેન્ટેડ રિયાલિટી પ્લસ 3D વિડીયો દર્શનની રજૂઆત કરવામાં આવી. આ સંદર્ભે કુમાર પ્રકાશન કેન્દ્ર શૈક્ષણિક ક્ષેત્રે વધુ નોંધપાત્ર રીતે આગળ વધી રહ્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે વર્ષ 2019-20થી ગુજરાતમાં NCERT કોર્સ અમલી બનવા જઈ રહ્યો છે. આથી ગુજરાતમાં પહેલીવાર કુમાર પ્રકાશન કેન્દ્ર દ્વારા ધોરણ 9-12ના વિદ્યાર્થીઓ માટે ગણિત અને વિજ્ઞાનના વિષયને સરળ રીતે સમજવા ફ્રી ઓગમેન્ટેડ રિયાલિટી પ્લસ 3D વિડીયો દર્શન મોબાઈલ એપ્લિકેશન ગુજરાતી ભાષામાં રજૂ કરવામાં આવી છે. આ એપ્લિકેશનથી મદદથી કુમાર દર્પણ ગ્રંથોના વ્યાપક ઉપયોગ દ્વારા ગુજરાતી અથવા અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતા ગુજરાતના ધોરણ 9-12ના તમામ વિદ્યાર્થીઓ વૈશ્વિક સ્તરે અન્ય વિદ્યાર્થીઓ સાથે સ્પર્ધા કરી શકશે. દૂરના ગામોમાં વસતા વિદ્યાર્થીઓ પણ આ એપ્લિકેશનની મદદથી 3D વિડીયો દર્શનનો ઉપયોગ કરીને તેમની કુશળતા વિકસાવી શકશે. આ એપ્લિકેશન શાળા અથવા ઘરે ક્યાંય વર્ચ્યુઅલ વર્ગખંડમાં પ્રયોગશાળા બનાવશે. પ્રયોગશાળામાં ઉપલબ્ધ ન હોય તેવા ઉપકરણો મોબાઈલ અથવા ટેબ્લેટનો ઉપયોગ કરીને ધોરણ 9-12ના વિદ્યાર્થીઓ ગણિત અને વિજ્ઞાનના વિષયમાં આવતી આકૃતિઓ સરળ રીતે સમજી શકશે અને વિદ્યાર્થીઓ આનંદ અને ધૈર્ય સાથે વર્ચ્યુઅલ બાબતોના વિગતવાર અભ્યાસમાં ડૂબી જશે. આજે અમે ગુજરાત સ્થાપના દિન નિમિત્તે એક એવી ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ તથા ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ માટે એવી એક એપ લોન્ચ કરી રહ્યા છે કે જે ઓગમેન્ટેડ રિયાલિટી વત્તા 3D વિડીયો આ બુકમાં અંદર આપેલા છે. એટલે આપણા 9-12ના જે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થી છે એમને આ બુક મારફતે આખી બુક એમના મોબાઈલમાં કે ટેબ્લેટમાં એ લાઈવ થઈ જશે. એટલે એવી એક એપ છે કે કોઈપણ ટોપિક ઉપર એ મોબાઈલ રાખે અથવા તો ટેબ્લેટ રાખે તો એ ટોપિક એના મોબાઈલમાં લાઈવ થઈ જાય. એટલે આભાસી લેબોરેટરી એના મોબાઈલમાં ડેવલપ થઈ જાય છે. આ એપના લીધે કે આપણો ગુજરાતનો વિદ્યાર્થીએ વિશ્વના કોઈપણ ખૂણાના વિદ્યાર્થી સાથે હરીફાઈ કરવા સક્ષમ થશે એવી અમને આશા છે. ખાસ કરીને ગામડાના વિદ્યાર્થીઓ કે જ્યાં લેબોરેટરીની સુવિધા એટલી હોતી નથી પ્રયોગશાળાની, અથવા તો પ્રયોગશાળા હોય પણ એટલા સાધનો નથી હોતા લેટેસ્ટ, અથવા રિસોર્સિસ એમની પાસે ઓછા હોય છે, તો એવા વિદ્યાર્થીઓને ફક્ત આ બુક અને આપણી એપ ઈ બુક એ ખરીદવાથી જ એને એટલો લાભ થશે કે નેશનલ કક્ષાના વિદ્યાર્થીઓ સામે હરીફાઈ કરી શકશે. આના માટે અમે એક એ પણ ધ્યાનમાં રાખ્યું છે કે એને એકવાર આ એપ ડાઉનલોડ કરી લીધી પછી ઇન્ટરનેટની બી જરૂર નથી. એટલે ઇન્ટરનેટનો ખર્ચો પણ આમાં નથી લાગતો. ફક્ત ને ફક્ત ખાલી એક મોબાઈલ જોઈએ. અત્યારે મોબાઈલ સ્માર્ટફોન તો બધા વિદ્યાર્થીઓ પાસે હોય છે, અથવા તો ટેબ્લેટ એક વાલી અપાઈ દેના 5-6 હજાર રૂપિયાનું ટેબ્લેટ આવતું હોય છે તો એને આખું પ્રયોગશાળા એના મોબાઈલમાં આવી જાય છે. 9-12 ધોરણના સાયન્સમાં ભણતા વિદ્યાર્થીઓ માટે આ ઉપયોગી છે. એટલે ગુજરાતી માધ્યમમાં પણ છે અને ઇંગ્લિશ મીડિયમમાં પણ ઉપલબ્ધ છે. સંજય કુમાર રાજપૂત સાથે ગુજરાત ન્યૂઝ અમદાવાદ.